करुणा करी कष्ट कैप्या। भूखण भाई आवो अहिया फाट रुदन कोण करे छे, एने एवं बधु वळी शू दुख से। काले पण आ समयाम रुदन नो अवाज संभळातो हतो अने आजे तो कंईक वधारे होय एवुं लागे छे। महाप्रभु अही अमारा पाड़ोश माज अमारा कुटुंबी भावसार नजीकना घर मां रहे छे, एमने घेर थी बाय रुदन करे छे। देवनी गति न्यारी छे। हमणा थोड़ा दिवस पहला बाय ने एक बाळक जन्मेलू छे, पण तेने हाथ पग काई नथी, एकलो माथू ने धड़त छे। आवो विचित्र अपंग बाळक ने देखीने तेनी माने असह्य दुख थाय छे अने रुदन क्रिया करे छे। घणा લોકોએ બાઈને સમજાવી પણ તેના હૃદયમાં કોણ જાણે દુઃખનો કેવો ઘા પડ્યો છે। એ ભૂખણ ભાવસરે દયા કરીને અરજી કરી, ગુણવંતી ગુર્જર ધરાના ઉતરાદા પ્રદેશમાં દંડાવ્ય નામે અતિ પવિત્ર દેશ આવેલો છે, જ્યાં સરસ્વતી જેવી નદી વહે છે। વૃક્ષ વેલી અને આંબાના છૂટા છૂટા ઝાડોથી શોભતા ડુંગરા ડુંગરી અને ઊંચા નીચા ખડગોએ રહિત રસા રસદાર ને ભારે કસદાર તેમજ સપાટ સમથલ કમનીયતા ઉત્પન્ન કરનારા આ પ્રદેશ ત્યાંના વતનીઓને ખૂબ જ પ્રિય પડ્યો। આ દેશના માનવીઓ પણ ભોળા ભોલા અને સરળ અને ઉદ્યમશીલ છે। આવા અનુપમ આનંદી દેશમાં એક મેઉ નામને નામે નાનકડું ગામ છે। આ ગામમાં ભાવસાર પટેલો અને બીજા કેટલાયક ઉદ્યમી માનવીઓ મળીને આશરે 1200ની વસ્તીનું મજાનું આ ગોકુળિયું ગામ છે। પ્રગટ ભગવાન સ્વામિનારાયણના સંતોના વિચરણથી આ ગામમાં ધર્મનો પ્રકાશ પડ્યો છે। લોકોએ ફેરફૂતર છોડી ઉજળા ધર્મનો આશ્રય કર્યો છે અને પ્રગટ ભગવાન સ્વામિનારાયણ વિશે દ્રઢ નિષ્ઠાવાળા બન્યા છે। આ બધામાં ભૂખણભાઈ નામે ભાવસાર ઘણા ઉત્તમ કોટીના સત્સંગી, તેમની સુવાસ આખાએ ભાવસાર સમાજમાં અને સત્સંગમાં ફેલાયેલી છે। ભૂખણભાઈ દયાળુ દિલાવર અને ધર્મનિષ્ઠ છે। દરેક જીવ પ્રાણી માત્ર ઉપર સ્નેહ ભરી દ્રષ્ટિથી જોનારા, દુખિયાના દુઃખમાં સહાય કરનારા આ ભક્ત શ્રીના અનન્ય સેવક છે। મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારા, ખાતા પીતા ઉડતા બેસતા ભગવાનને પળ નહીં ભૂલનારા આ ભક્તની ભક્તિથી આકર્ષાઈને શ્રીરી એકવાર મેવુ ગામમાં આવ્યા છે અને ત્યાં પોતાના લાડીલા સંતો અને વાલા પાર્ષદોની સાથે લીલા કરેલ છે, જે સંપ્રદાયના ગ્રંથોમાં વર્ણાયેલી છે અને તે હજુ સુધી આખાએ સત્સંગમાં વંચાય છે। એક વખતની વાત છે, ભૂખણભાઈના અતિ આગ્રહથી અલબેલો અવિનાશી છોગાવાળો છે ધર્મ કુંવર મહેર કરીને મેવું ગામ પધાર્યા અને ભૂખણ ભાવસારને ત્યાં ઉતારો છે। ભૂખણભાઈએ પણ શ્રીહરિની ભાવપૂર્વક સેવા કરીને સાથે સાથે આવેલા પાર્ષદો સંતોને પણ સારા ઉતારા આપીને જમાડ્યા છે। પછી દિવસના પાછલા પહોરમાં એક ભક્તને ત્યાં સભા ભરાઈને મહાપ્રભુ બિરાજેલા છે અને સભા સર્વ શાંતથી અને એ વખતે ઉપરનો કરુણતા ભર્યા રુદનનો સુર સંભળાયો અને શ્રીહરિએ ભૂખણભાઈને પૂછ્યું અને ભાવસારે શ્રીહરિને જવાબ દીધો, પણ દયાના સાગર ભગવાનની પ્રકૃતિ એવી છે કે કોઈને દુખ્યો રે દેખી નખમાય, દયા આણી રે અતિ આકળા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે, તેવી રીતે આકળા થઈને ભૂખણ ભાવસારને મહારાજે કહ્યું કે ભૂખણભાઈ તમે જડ જઈને બાળકને અમારી પાસે લાવો। શ્રીહરિની આજ્ઞા થતા ભૂખણભાઈ તો તરત તે બાઈ પાસે ગયા અને કહ્યું, બાઈ આજ તારા દુઃખના ડુંગરના આંકડાના તુરની માફક વધારે ઉડી જનારા છે, કારણ કે અમારે ઘરે બોલતા ચાલતા સાક્ષાત ભગવાન પધાર્યા અને તેના ચમત્કારની વાતો આખા દેશમાં ચારે બાજુ થાય છે। તેઓ મારા બાળક માટે ચમત્કાર બતાવશે કઈ? બાઈએ પૂછ્યું। ત્યારે ભૂખણભાઈ કહે કે જરૂર ભગવાને તારા ઉપર કરુણા કરી સમજ, દયાના ઓગ ઠાઈ લેવા સમજ અને તારું બાળક મંગાવ્યું છે, માટે ઝટકર બાળકને સમૂહ કરીને એક ખાટલીમાં સુવાડીને મને આપ, એટલે હું તે પ્રોઢ પ્રતાપી ભગવાન પુરુષોત્તમ નારાયણની પાસે લઈ જાઉં અને તું પણ દૂર આવીને ઊભી રહેજે અને એ ભગવાન તારા બાળકના ભલા માટે શું કરે છે તે તું જોજે અને અમે જોઈએ અને ભગવાનની નજીક તું આવીશ નહીં।
भगवान नजीक तो आवीश तो सामा बैठेला संत ने उपवास पड़शे माटे तारो बाळक लाय। मारो बाळक तो सारू थई जशे ने हे भूखण भाई। ऊपर प्रमाणे भूखण भाई ने वचन सांभळीने हर्ष घेली थईली बाई ए जिज्ञासाथी आम पूछ्यू। तारे भूखण भाईए कह्युं जरूर जरूर। एमना शब्द में श्रीजी महाराज ऊपर अनन्य श्रद्धा नो रणकार हतो। तरत ज बाईए तो रूंढ मूंढ बाळक ने पाणी थी नवरावीन तेनु शरीर लूछीन एक नानी खाटली उपर गोदड़ी नाखी रुमाल वीटीन सुडायू अने भूखण भाई ने आप्यू अने पोते पण पाछळ आवी। भूखण भाईए सभा में श्री हरि पासे खाटली उपर हाथ पग वगरनो रूंढ मूंढ सूतेलू बाळक महाराज ने महाराज सामे जोईने मरकमक हसतू अने आँखो पटपटावतो हतो। अरे प्रभु आ बाळकनी आवी दशा एनी जिंदगी केम जशे? એનું રક્ષણ પોષણ કોણ કરશે? આમાં તો કાંઈ ઉપાય દેખાતો નથી। મહારાજે મનુષ્યલીલા કરતા કહ્યું। તે સાંભળીને બાઈની ચિંતા બાઈ પાછી વળી ચિંતામાં પડી ગઈ। મહારાજે કહ્યું કે આને તો હાથપગ નથી, તે હાથપગ વિનાનું ધડ બહુ દુઃખી થાય। સૃષ્ટિના સર્જન હારે આવી ભૂલ કેમ કરીએ છે? ના ના, બ્રહ્મા કદી ભૂલ તો કરે નહીં, એમ કહીને બાળક તરફ મહારાજે કરુણા દ્રષ્ટિ કરી। પોતાનો દયાળુ કર કમળ તેના શરીર ઉપર ફેરવીને કહ્યું કે હાથ હશે એમ સભાજનો અહીં હાથ હશે એમ સભાજનોને જણાવી જગન નિયંતા પરમાત્માએ જેમ કોઈ દરની અંદર રહેલું દોરડું બહાર ખેંચે તેમ જમણી બાજુથી હાથ ખેંચી બતાવ્યો અને કહ્યું કે એટલે આ જમણો હાથ રહ્યો, હવે ડાબો હાથ હશે એમ કહીને મહારાજે ડાબો હાથ ખેંચીને કાઢ્યો। પછી એક બંને પગ પણ એમ કાઢ્યા તે રૂંઢ મૂંઢ શરીરમાંથી અમાનુષિક ચરિત્ર કરતા અન્યથા કરતું ભગવાને અંગને ખેંચી કાઢ્યા અને કિલકિલાટ કરતું ને રમતું બાળક બાઈને પાછું અપાયું ત્યારે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા। ઉપર પ્રમાણે શ્રીહરિનું અદ્ભુત ચરિત્ર જોઈ બાઈ તથા સભાજનોને શ્રીજીનો અનન્ય મહિમા સમજાણો। પોતાનો અહોભાગ્ય માની તરબોળ બનેલા બધા જ ભક્તોએ આ મનોહર માણીગર માવને હર્ષપૂર્વક પ્રણામ કર્યા અને સૌ સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે હે મહારાજ, હે જીવન પ્રાણ, હે અહીંયાના હાર આંખોના તારા, અમારા પ્રાણ આધાર તમોએ કૃપા કરીને અમારા જેવા કંગાલ માનવીઓ માટે તમારો અપરિમિત અલૌકિક પ્રતાપ છુપાવી મનુષ્ય બની ગાર માટીના ઘરમાં રહીને અમને સુખ આપો છો। હે નોધારાના આધાર, હે અગણિત સિદ્ધિઓના સ્વામી, હે અક્ષર અક્ષરથી પર એવા વાલા, તમારી આ અલૌકિક કળા કોણ કળી શકે? તમે તો સર્વેના સ્વામી છો એટલે ન બને એવું પણ તમે પળવારમાં કરો છો। આ અનાથ બાળકના હાથ પગ સર્જી તમોએ બાળકનું બાઈનું અને અમુક કુટુંબીજનોનું દુઃખ મટાડી દીધું હો વાલા। વાલા ભગવાન, જેમ આ અપંગપણાના દુઃખથી તમે રક્ષા કરી તેવી રીતે અમારા અંતઃશત્રુના દુઃખથી દયા કરીને રક્ષા કરજો। આ પ્રમાણે ભક્તોએ પ્રાર્થના કરી તે સમયે શરદ ઋતુના ખીલેલા કમળની પાખડી સમાન અણિયાળા નેત્રવાળા કરુણા કટાક્ષથી ભગવાનને જોઈ સર્વને અભયદાન આપી કેટલી જ્ઞાન વાર્તાઓ કરી। ઉપર પ્રમાણેના ચમત્કારની વાત આખાયા ગામમાં અને આજુબાજુના પ્રદેશમાં ચારે બાજુ વીજળીના વેગે પ્રસરી ગયો। લોકો કહેવા માંડ્યા કે બોલતા ચાલતા પ્રગટ ભગવાન છે અને ભગવાને હાથ પગ વિનાના ભાવસર બાળકના હાથ પગ સર્જી આપ્યા અને કેટલાયને સમાધિ પણ કરાવી છે, કેટલાય માણસોના મનની વાતો જાણી અને તેને પાછા સંભળાવે છે। આવો પ્રૌઢ પ્રતાપ સાંભળીને દુખિયા માનવીઓ ભૂખણભાઈને ઘેર આવવા માંડ્યા। એક વખત શ્રી હરિ ભૂખણભાઈના ફળિયામાં સભા ભરીને બેઠા હતા। જેમ સૂર્યમુખી કમળ સૂર્ય સામા ખીલા હોય તેમ ભક્તો ભગવાન સામે એક નજરે જોઈ રહ્યા હતા। સાંજના 4 વાગ્યાનો સમય હતો, વસંત ઋતુ હતી। સવાર સાંજ ગુલાબી ઠંડી પડતી હતી। વૃક્ષાવેલીમાં નવા અંકુરોએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું। કેસુડાના ઝાડ ખીલીને આંખને પ્રિય લાગે તેવા મનોહર ઘેરા કેસરી બન્યા હતા। બરોબર રવિદેવ અર્ધ આભે
આથમણી બાજુ અટકીને ઊભા હતા, પવન પણ મંદ મંદ વાતો હતો, કોઈ જગ્યાએ વંટોળિયા ચડતા હતા, તે ધૂળના ઊંચા થાંભલા આકાશમાં દૂર દૂરથી સૌ દેખતા. શ્રીહરિની સભા ભભકાદાર બેઠેલી છે, એક બાજુ ગુલાબનો ક્યારો ખીલો હોય તેવી રીતે ભગવા વસ્ત્રધારી મુક્તાનંદ સ્વામી આદિ સંતો બેઠા હતા, બીજી બાજુ ડોલર મોગરાના ખીલેલા બાગની માફક સર્વે સત્સંગીઓ બેઠા હતા. સંતોની દ્રષ્ટિ ન પડે તેવી રીતે મર્યાદાથી શિયળ વ્રત ધારણ કરનારી સુંદરીઓ જેમ જાય જૂની વેલી ખીલીને સુગંધી મધમધતી હોય તેમ સદગુણાના સુગંધથી શોભતી સતીઓ બેઠી હતી. આ વખતે ગામમાંથી ચાર ભાઈઓ જન્મથી જ મૂંગા બહેરા માનવીને લઈને સભામાં આવ્યા અને ભૂખણભાઈને વાત કરી કે આ બિચારા જન્મથી મૂંગા છે, શરીરે તંદુરસ્ત દેખાવોમાં સારો પણ વાણી અને શ્રવણ શક્તિ વિનાના આ 20 વર્ષનો અપંગ યુવાન સમાજ માટે નકામો થઈ પડ્યો, માટે તમે ભગવાનને પ્રાર્થના કરો તો આને મહારાજ ક્યાંક વાચા આપે. આ સાંભળીને ભૂખણભાઈએ શ્રી હરિને પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ, જુઆ બહેરો અને મૂંગો છે તો તેને તેમાં દયા લાવીને બોલતો કરો. ઉપર પ્રમાણે ભક્તોની વાત સાંભળી મનુષ્ય લીલા કરતા ભગવાન કહેવા માંડ્યા કે મૂંગાને બોલતા કરવા, બહેરાને સાંભળવા કરવા, સાંભળતા કરવા, એ બધું તો ભગવાનનું કામ, તે શું અમે ભગવાન છીએ કે એને બોલતા કરી શકીએ? ભગવાન હોય તે મૂંગાને બોલતો કરે, અમે તો કાંઈ એવું જાણતા નથી. એ સાંભળીને ચારે ભાઈઓ નિરાશ થઈ ગયા. ત્યારે દયાળુ પ્રભુએ પણ ચકલીને કોઈ પકડી લાવો, દયાળે પ્રભુએ કહ્યું કે કોઈ ચકલીને પકડી લાવો તો કદાચ બોલતો થાય, એ દવાનો પ્રયોગ કરી જોઈએ. ઉપર પ્રમાણે શ્રીના વચન સાંભળીને કેટલાકને તો નવાઈ લાગી, પણ શ્રદ્ધાવાળા બે ચાર યુવાનો ઊભા થયા અને લુગડાના પડદા કરી ચકલીને પકડી લીધી અને મૂંગા માણસના મોઢામાં ચાંચ રખાવીને જરા દબાવી એટલે ચી ચી બોલી. શ્રી હરિની ઈચ્છાથી તુરંત જ મૂંગો બહેરો માની બોલવા લાગ્યો, સ્પષ્ટ વાણીથી ઉચ્ચાર કરવા લાગ્યો, કાન પણ તેના સરવા થયા અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. પછી તો શ્રી હરિ આગળ ઘણી પ્રાર્થના કરી પોતાને ઘરે ગયો અને પછીથી એનું જીવન સુધરી ગયું. ચકલીના નિમિત્તથી મૂંગા બહેરાને બોલતા કરનાર ભગવાને સૌને ચકિત કરી દીધા. ચકલી મોઢામાં બોલાવાથી માણસો મૂંગા મટી જતા હોય તો અત્યારે જે બહેરા મૂંગા શાળાઓ ખોલવાના પ્રયત્ન કરવા ન પડત, પણ એ પ્રતાપ તો સર્વોપરી સહજાનંદ સ્વામીનો, જેણે આ સૃષ્ટિ રચી છે અને તેનું પાલન પોષણ તે જ કરે છે. ભગવાન પોતાની અન્યથા કરતુમ શક્તિથી ફાવે તેમ કરે. આ ઉપરનો બીજો બનાવ જોતા સર્વે સંતો ભૂખણ ભાવસાર અને ભગવાનના પાર્ષદો તથા ગામના માણસો અતિ આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે વાહ પ્રભુ વાહ, તમારા કેવા અલૌકિક ચરિત્ર છે, આવા ચરિત્રો ગાવો ગાવા સાંભળવાથી અમારા હૃદયમાં ખૂબ ખૂબ આનંદ થાય છે, આજે અમારે તો અમૃતનો સાગર રેલાયો છે, અણમૂલા મોતીડાનો મેઘ આજે અમારે ત્યાં વરસે છે અને સોનાનો સૂરજ ઉગ્યો. ધન્ય છે આ ગામને, અરે વૃક્ષ વેલી અને પશુ પક્ષીઓના પણ ધન્ય ભાગ છે કે જેને અનંત જીવના સ્વામીના દર્શન થયા, અનંત જીવના સ્વામીના દર્શન થયા. લટકાળો લહેરી સલૂણો શ્યામ માણીગર માવો રંગ ભીનો રઢિયાળો લાડકડો લાલ ભક્ત અહીંયાનો હાર, આપણો પ્રાણ પ્રાણ આધાર ગામમાં કેવી લીલા કરે છે. આમ મેવો ગામની પ્રજા એક વાજે મહાપ્રભુનો મહિમા ગાતા તેમના ધ્યાન ભજનમાં મગ્ન બની પ્રભુને વંદન કરતા ગાય છે કે મુકમ કરોતિ વાચાલમ પંગમ લંઘ યતે ગિરિમ યત કૃપા ત્વમહં વંદે પરમાનંદ માધવમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.